નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, તમને ખ્યાલ છે કે જ્યારે આપણે ખેતરમાં કોઈ છોડ ઉગાડીએ તો એ છોડ ઉગાડીએ ત્યાંથી લઈ અને જ્યારે આપણે એની કાપણી કરીએ છીએ ત્યાં સુધી આપણે અનેક તબક્કામાંથી આપણે પસાર થવું પડે છે. જેમ કે આપણે શરૂઆતમાં જ્યારે આપણે ખેતરમાં કોઈ છોડ ઉગાડીએ ત્યારે એની રોપણી કરવી પડે છે. પછી એના માટે એને ચોક્કસ કુદરતી અને કૃત્રિમ ખાતર, કુદરતી અથવા તો તમારે કૃત્રિમ ખાતર એને આપવું પડે છે. પછી એને યોગ્ય સમયાંતરે તમારે એને પાણી પૂરું પાડવું પડે છે. પછી એને વાતાવરણીય પરિસ્થિતિઓ જેવી કે તાપમાન છે, પ્રકાશ છે, એ તમારે પૂરી પાડવી પડે છે. પછી એની તમારે ચોક્કસ લણણી કરવી પડે છે. લણણી એટલે કે કાપણી કરવી પડે છે અને કાપણી લણણી કર્યા પછી એનો યોગ્ય જગ્યાએ તમારે સંગ્રહ કરવો પડે છે. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં પ્રસ્તાવના વિશે, ત્યારબાદ ખેત પદ્ધતિઓ વિશે, ત્યારબાદ રોપણી કઈ રીતે કરાય છે એના વિશે, કુદરતી અને કૃત્રિમ ખાતર તમે કઈ રીતે ઉમેરો છો એના વિશે, સિંચાઈ તમે કઈ રીતે કરો છો એના વિશે, ખેતી કરવા માટેના સાધનો કયા કયા છે એના વિશે, તમે લણણી કઈ રીતે કરો છો એના વિશે, તમે લણણી અથવા તો કાપણી કરી અને પાકનું કઈ જગ્યાએ તમે સંગ્રહ કરો છો એના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આપણે ચલો શરૂઆતની પ્રસ્તાવના વિશે વાત કરીએ. તો પ્રસ્તાવના છે કે તમે ખેતરમાં ખેતીના કેટલાક ઓજારો જેવા કે ખુરપી, દાતરડું, પાવડો, હળ, કોદાળી, સમાર, વાવણિયું આ વગેરે સાધનો તમે જોયા હશે. અને મિત્રો, આ દરેકે દરેક સાધનો કે જેના કામ પણ કેવા છે, જુદા જુદા છે. બીજું મિત્રો, કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. તમે જાણો છો મિત્રો કે આપણે દરેક સજીવ કે જેને ખોરાકની જરૂર પડે છે, દરેક પ્રાણીઓ કે જેને ખોરાકની જરૂર પડે છે, તો બધા જ સજીવો કે જેને ખોરાકની આવશ્યકતા હોય છે. મિત્રો, વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે મિત્રો, પહેલા આપણે એ સમજીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું. તો મિત્રો, સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને કાર્બોનિક અથવા તો ગ્લુકોઝ જેવા પદાર્થનું સંશ્લેષણ કરી અને જે પ્રક્રિયા તૈયાર કરવામાં આવે છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય છે. તો મિત્રો, લીલી વનસ્પતિ એક એવી છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. અને મિત્રો, પોતે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે તો એને આપણે લીલી વનસ્પતિને સ્વયંપોષી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એવી જ રીતે મિત્રો, જ્યારે પ્રાણીઓ કે જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તો પ્રાણી પોતે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી તો એને આપણે વિષમપોષી કહીએ. એટલે કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, બીજા ઉપર આધાર રાખે છે એટલે કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તો મિત્રો, પ્રાણીઓ એક એવા છે કે જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. બીજું મિત્રો, કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ કે જેની મદદથી ખોરાકમાંથી જે શક્તિ મેળવે છે એ શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ કરે છે. કઈ કઈ શારીરિક ક્રિયાઓ કરે છે? એક તો પહેલું પાચન, બીજું શ્વસન અને ત્રીજું ઉત્સર્જન. તો આ જે મુખ્યત્વે જે મહત્વની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ કોના દ્વારા થાય છે? તો આપણે જે ખોરાક કહીએ છીએ એ ખોરાકમાંથી પાચન, શ્વસન અને ઉત્સર્જન જેવી ક્રિયાઓ થાય છે. બીજું મિત્રો, આપણે ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. તમે જોતા હશો મિત્રો, કેટલાક લોકો એવા છે કે જે શુદ્ધ શાકાહારી છે અને કેટલાક એવા છે કે જે માંસાહારી છે. તો મિત્રો, આપણે ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણી કે બંનેમાંથી આપણે મેળવીએ છીએ. વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે એનું નિયમિત ઉત્પાદન, એનું યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. ખોરાક પ્રાપ્ત કરવા માટે એનું યોગ્ય ઉત્પાદન થવું જોઈએ, એનું યોગ્ય વ્યવસ્થાપન થવું જોઈએ અને એનું વિતરણ થવું એ ખૂબ જ આવશ્યક છે. તો મિત્રો, આ આપણે શરૂઆતની પ્રસ્તાવના વિશે આપણે વાત
કરી તમને આમાંથી હેતુ લક્ષીમાંથી કોઈ એક પ્રશ્ન પૂછી શકે. એક્ઝામ્પલ ફોર આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી જે શક્તિ મેળવીએ છીએ એમાંથી કઈ ક્રિયાઓ થાય છે. હેતુ લક્ષીમાં તમને એક માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછી શકે તો એ વખતે તમને ખ્યાલ હોવો જોઈએ. અને હવે મિત્રો આપણે ખેત પદ્ધતિઓ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો ખેત પદ્ધતિઓ એટલે શું? તો ખેતરમાં પાક ઉગાડવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવાય છે જેને આપણે ખેત પદ્ધતિઓ કહીએ છીએ. તો આ આપણે એની વ્યાખ્યા આપી હોય તો આપી શકીએ કે ખેતરમાં પાક ઉગાડવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે જેને આપણે ખેત પદ્ધતિઓ કહીએ છીએ. મિત્રો પહેલા એ સમજીએ કે ખેતીની શરૂઆત કઈ રીતે થઈ. તો ખેતીની શરૂઆત કઈ રીતે થઈ? તો મિત્રો ભારતમાં આશરે 10,000 વર્ષ પૂર્વે મનુષ્યનું જીવન ભટકતું હતું. તે ખોરાક અને રહેઠાણની શોધમાં એક સ્થાનથી બીજા સ્થાને વિચરણ કરતું હતું. મિત્રો મનુષ્ય પહેલા જે મનુષ્ય આદિમાનવ કે જે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો, પછી ત્યારબાદ ધીરે ધીરે એને શિકાર કરવાનું શરૂ કર્યું અને શિકાર કરી અને એમાંથી એ ખોરાક મેળવતો હતો. અને પછી કાળક્રમે ધીરે ધીરે ખેતી કરવાની શરૂઆત થઈ, જેમ કે જુદા જુદા પાક ઉગાડવાની શરૂઆત કરી, જેમ કે ઘઉં છે, કઠોળ, જુદા જુદા કઠોળ છે, જુદી જુદી શાકભાજી છે, જુદા જુદા ફળ, આ બધાનું એને વાવેતર કરવાનું શરૂઆત કર્યું. અને ત્યારથી ખેત માટેની ખેતી કરવાની ત્યારથી શરૂઆત થઈ. તો આ ખેતી કરવા માટેની એક શરૂઆત કઈ રીતે થઈ? તો એના વિશે સમજ્યા. 10,000 વર્ષ પહેલા મનુષ્યનું જીવન ભટકતું હતું, ખોરાક અને રહેઠાણની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો, એ કાચા ફળ શાકભાજી ખાતો હતો, શિકાર પણ કરતો હતો, અને પછી ત્યારબાદ કાળક્રમે ધીરે ધીરે ખેતી કરવાની શરૂઆત થઈ. અને હવે મિત્રો આપણે પાક એટલે શું એના વિશે આપણે સમજીએ. તો મિત્રો પાક એટલે શું? પાકની એક વ્યાખ્યા છે કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. તો મિત્રો આ એક પાકની વ્યાખ્યા છે કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ મોટા સ્થાન ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો એને પાક કહેવાય છે. બીજું મિત્રો એક એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે ઘઉંનો પાક છે, ખેતરમાં ઘઉંનો કોઈ પાક છે, તો ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ એસાના છે, ઘઉંના છે. અહીંયા એક ઉદાહરણ લીધું પાકની આપણે શરૂઆતમાં વ્યાખ્યા, પણ અહીંયા એક પાકનું એક ઉદાહરણ લીધું, દાખલા તરીકે ઘઉં આપણે લીધું. તો ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ શાના છે, ઘઉંના છે. મિત્રો તમે જાણો છો કે પાક એ વિવિધ પ્રકારના હોય, જુદા જુદા પ્રકારના હોય, જેમ કે કેટલાક અનાજ હોય, કેટલાક કઠોળ હોય, કેટલાક શાકભાજી હોય છે અને કેટલાક શું હોય છે, ફળ હોય છે. પાક કોઈ એક પ્રકારના હોતા નથી. તમે જુઓ કે જુદા જુદા પ્રકારના પાક હોય છે, કેટલાક અનાજ હોય છે, કેટલાક કઠોળ હોય છે, કેટલાક શાકભાજી હોય છે અને કેટલાક ફળ હોય છે. તો મિત્રો ભૌગોલિક પરિસ્થિતિને અનુસંધાને પાકને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એના પહેલા મિત્રો આપણે પાકને બે ભાગમાં વહેંચવામાં આવે છે એના પહેલા આપણે થોડી એક વાત કરીએ. તો મિત્રો આપણો ભારત દેશ કે જે એક વિશાળ દેશ છે, ત્યાં જુદી જુદી વાતાવરણીય પરિસ્થિતિઓ છે. આબોહવા, ભેજ, તાપમાન અને પ્રકાશ એ એક ક્ષેત્રથી લઈને કોઈ બીજા ક્ષેત્રમાં જુદી જુદી છે. દરેક જગ્યાએ સમાન છે નહીં. જુદા જુદા ક્ષેત્રોમાં તાપમાન, આબોહવા બધું તમને ખ્યાલ છે જુદું જુદું હોય છે. તો મિત્રો એના અનુસંધાને એને ધ્યાનમાં રાખી અને પાક બે પ્રકારના છે. એક તો પહેલો ખરીફ પાક અને બીજું છે રવિ પાક. તો પહેલો ખરીફ પાક એટલે શું? તો મિત્રો જે પાક કે જે વરસાદની ઋતુમાં ઉછેરવામાં આવે તો એને આપણે ખરીફ પાક કહીએ છીએ. તો આ એની એક વ્યાખ્યા છે કે જે પાક કે જે વરસાદની ઋતુમાં ઉછેરવામાં આવે તો એને આપણે ખરીફ પાક કહીએ છીએ. મિત્રો એનો સમયગાળો કયો છે? તો એનો સમયગાળો જૂન થી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનો એનો સમયગાળો છે. તો મિત્રો ખરીફ પાકનો સમયગાળો જૂન થી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનો છે. તો મિત્રો ખરીફ પાક કયા કયા છે? તો મિત્રો ખરીફ પાક ડાંગર છે, મકાઈ છે, કપાસ છે, તુવેર છે, મગફળી છે. આ બધાએ બધા પાક કેવા છે? ખરીફ પાક છે. આ બધાએ બધા પાક વરસાદની ઋતુમાં ઉછેરવામાં આવે છે અને એમનો સમયગાળો છે જૂન થી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનો છે. એ જ રીતે બીજો પણ એક પ્રકાર છે મિત્રો, તો રવિ પાક.
તો રવિ પાક એટલે શું? તો જે પાક કે જે શિયાળાની ઋતુની અંદર આપણે ઉછેરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ? રવિ પાક કહીએ છીએ. જે પાક કે જે શિયાળાની ઋતુમાં આપણે ઉછેરીએ છીએ જેને આપણે રવિ પાક કહીએ છીએ. અને રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબર થી લઈને માર્ચ મહિના સુધીનો એનો સમયગાળો છે. હવે એના ઉદાહરણ કયા કયા મિત્રો? તો ઘઉં છે, ચણા છે, વટાણા, રાઈ, અળસી, આ બધાએ બધા પાકો કેવા છે? રવિ પાકો છે. એમને શિયાળાની ઋતુની અંદર ઉગાડવામાં આવે છે. ત્યારબાદ મિત્રો કેટલાક અનાજ અને કેટલાક કઠોળ અને કેટલાક ફળ કે જે એવા પણ છે કે જેને આપણે ઉનાળાની ઋતુની અંદર આપણે ઉછેરીએ છીએ. ઓકે, તો મિત્રો આ આપણે ખેત પદ્ધતિઓ એમાં શરૂઆતમાં પાક વિશે આપણે એની વ્યાખ્યા વિશે ભણ્યા. એક માર્ક્સમાં તમને પાકની વ્યાખ્યા વિશે પૂછે તે વખતે ખ્યાલ હોવો જોઈએ. પછી પાકના બે પ્રકાર કયા કયા? ભૌગોલિક પરિસ્થિતિને અનુસંધાની પાકના બે પ્રકાર કયા કયા? તો ખરીફ, રવિ, એની વ્યાખ્યા તમને પૂછી શકે, એનો સમયગાળો પૂછી શકે અને એના ઉદાહરણ પણ તમને પૂછી શકે. અને હવે ખેત પદ્ધતિઓ કઈ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યાં સુધી સુરક્ષિત રહો, સલામત રહો. જય હિંદ, જય ભારત.